નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય કલસો, યાને કે જે કલસો છે ગુજરાતી આપણે લેવાય છે અને તેનું બીજું નામ છે કલસો. તો કલસો માંથી આજે આપણે ચોથો પાઠ જોશું. ચોથા પાઠનું નામ છે નિપાસળ, એટલે કે અહીંયા સંસ્મજાનું પાઠના નામની ત્યાં એક ચિત્ર દોરેલું છે આગળ અને પાછળ, એના આધારે સંસ્મજાના પાઠની રચના કરવામાં આવી છે. તો પહેલા એક સંસ્મજાનું ગીત છે અને ત્યારબાદ પાઠની અંદર અલગ અલગ ચિત્ર આપેલા છે અને પછી એક વાર્તા આપેલી છે. જોઈએ કે ની પાછળની અંદર શું કહે છે. તો પેલા એક સંસ્મજાનું ગીત છે તે જોશું. કે જુદા જીના દાખતર, જુદા જીના દાખતર, માપો જરા નાળી, બીમાર મારો ચંપલ, દવા કરો ને સારી, મને ડંકે વારંવાર તેની ટેવ રખારી, થેન્ક યુ કરીશ તમને, આપો તમે સુધારી. એટલે કે શું કરે છે અહીંયા એ બાળક છે, એ જૂતા એટલે કે તેના પોતાના સંપલ લઈ અને ક્યાં જાય છે, ડાક્ટરીએ. પછી કહે છે કે મારો માપો જરાક નાડી અને બીમાર મારું ચંપલ છે, તેની દવા કરો અને મને સારું કરી આપો. મને ડંખે વારંવાર, એટલે કે મને વારંવાર લાગે છે અને તેની ટેવ છે એ નઠારી છે. નઠારી એટલે કે સારી નથી એમ. તેમ કહી અને તે કહે છે કે સારું, તમે મારું ચંપલ સુધારી દીધું, એના બદલે હું તમને થેન્ક યુ જાય છે. એટલે સરસ મજાની પોતાની આ રીતે
આંગળીઓ રાખી છે કઈ રીતે તો કે આ રીતે આંગળી રાખી અને તેની વિરુદ્ધ કે આ રીતે હરણ બની જાય છે પછી પોતે આ રીતે શેપ આપેલા છે એ અલગ અલગ પ્રવૃત્તિ દ્વારા સમજે છે કે પ્રાણીઓના ચિત્ર પોતાના શરીરના જે અંગો છે એના દ્વારા આપણે બનાવી શકીએ છે ત્યારબાદ આવશે એના પછીની પ્રવૃત્તિ એના પછીની પ્રવૃત્તિમાં શું કીધું છે કે સરસ મજાનો સરસ મજાના યોગ્ય ક્રમમાં ગોઠવી અને શબ્દ લખવાના છે અને ત્યારબાદ આપેલું છે એ કૂતરો અને સસરું તો કે કૂતરો અને સસરું છે તેની વાર્તા આપેલી છે એ આપણે જોવાની છે તો એક સરસ મજાનું હેડ્રિક શિકારી જંગલમાં શિકાર કરવા માટે ગયો એટલે કે એક શિકારી છે એ શું કરે છે તો કે જંગલમાં શિકાર કરવા માટે જાય છે કોણ જાય છે તો કે શિકારી ક્યાં જાય છે તો કે જંગલની અંદર પોતાને પ્રાણીઓને મારી અને ખાવા માટે એ શું કરે છે તો કે પોતે શિકાર કરવા માટે જંગલની અંદર નીકળે છે બપોરના તાપમાં તે ઝાડ છે બેઠા બેઠા આરામ કરતો હોય છે એટલે કે જ્યારે બપોરનો સમય હોય છે તડકો એકદમ તપતો હોય છે અને તડકાને કારણે તે પોતે થાકી જાય છે એટલા માટે એક સરસ મજાનું વૃક્ષને જુએ અને વૃક્ષની નીચે બેઠી અને પોતે આરામ કરતો હોય છે કોણ આરામ કરતો હોય છે પોતે સસરું આરામ કરતો હોય છે ત્યારબાદ આવશે થોડેક દૂર એક પ્રસંગ ડોગી ઉપર રહે છે એટલે કે થોડેક દૂર જઈ અને તે જતો હોય છે ત્યારે સરસ મજાનો એક ડોંગ યાને કે કૂતરો તેને કે ઝડપથી દોડીને જતો હોય તેમ તેને લાગે છે કોને લાગે છે તો કે આ જે શિકારી છે એ તેને જુએ છે અને પછી કહે કે તો ફટાફટ એક્સપ્રેસ ટીમ ગાડી જતી હોય એ રીતે કૂતરો દોડતો દોડતો જતો હોય છે એક્સપ્રેસ દોડીને જતો હોય છે કૂતરો એટલામાં ફાસ્ટ સસલું ત્યાંથી દોડતું દોડતું નીકળ્યું અને ત્યાંથી જે કૂતરો જતો હોય છે ત્યાંથી ફાસ્ટ કોણ દોડતું જતું હોય છે તો કે એટલામાં ફાસ્ટ સસલું છે ત્યાંથી દોડતું દોડતું જતું હોય છે એક્સપ્રેસ ડોંગીના મોંમાં પાણી આવી ગયું તે ફાસ્ટ સસલાની પાછળ પાછળ દોડ્યું એટલે શું થાય છે કે એક્સપ્રેસ એટલે કે ફટાફટ ઝડપથી દોડતો જે ડોંગી યાને કે કૂતરો છે એના મોઢામાં પાણી આવ્યું કે ફાસ્ટ કેવું ફટાફટ દોડતું દોડતું જતું રહે છે ફાસ્ટ સસલું સુપર ફાસ્ટ સ્પીડમાં દોડતું હતું એક્સપ્રેસ ડોંગીએ એનો પીછો કર્યો હવે જે એક્સપ્રેસ એટલે કે ઝડપથી દોડનાર જે ડોંગી છે એને શું કર્યું તો કે એનો પીછો કર્યો એટલે કે એને પાછળ પાછળ દોડે છે પણ પકડી ન શક્યો ફાસ્ટ સસલું તો જંગલની બહાર નીકળી ગયું એટલે કે ઝડપથી દોડનાર જે સસલું છે તે ક્યાં નીકળી જાય છે તો કે એનાથી ફટાફટ તે જંગલની બહાર નીકળી જાય છે થાકીને એક્સપ્રેસ ડોંગી છે એટલે કે જે ઝડપથી દોડનાર જે ડોંગી છે યાને કે કૂતરો છે તે ચાલતો ચાલતો પાછો ફર્યો તે પોતે થાકી જાય છે એટલે પછી શું કરે છે ચાલતો ચાલતો પાછો ફરે છે હેડ્રિક શિકારીએ જોયું તો એક્સપ્રેસ ડોંગી ખાલી ખાતે ધીમે ધીમે આવતો હતો એટલે કે જે આ શિકારી છે એને જોયું તો તેને જોયું તો ડોંગી છે કૂતરો શું કરતો હતો તો કે ધીમે ધીમે ચાલ્યો આવતો હતો અને તેના હાથની અંદર કંઈ પણ ન હતું હેડ્રિક શિકારીએ હસતા હસતા કહ્યું કે એક્સપ્રેસ ડોંગી આટલું નાનું સરખું સસલું તમે પકડી ન શક્યા એટલે કે આ હેડ્રિક સસલું શિકારી છે એ હસતા હસતા કોને કહે છે તો કે ડોંગી યાને કે કૂતરાને કહે છે કે તમે કેમ કાંઈ પકડી ન શક્યા તમારી સ્પીડ એટલી બધી નથી કે તમે એક સામાન્ય સસલાને ન પકડી શક્યા ત્યારે એક્સપ્રેસ ડોંગી કહે અરે ભલ્લા માણસ આ એક્સપ્રેસ ડોંગી શું કહે છે ઝડપથી દોડનાર કે અરે ભલ્લા માણસ હું દોડતો હતો તેને મારવા માટે તે દોડતું હતું જીવ બચાવવા માટે અને દોડ દોડમાં ફેર હતો અને તે સમજ્યું એટલે તે શું કીધું છે કે હું એને પકડતો હતો પરંતુ એટલો બધો તે સ્પીડમાં દોડતો હતો કે એને ખબર છે કે આ જે ડોંગી છે એ મને પકડી લેશે અને કદાચ મને મારી નાખશે એટલા માટે તે પોતાનો જીવ બચાવવા માટે મારાથી સ્પીડમાં દોડતો હતો ત્યારે મને ખબર પડી કે જે માણસ છે અથવા પ્રાણી છે પક્ષી છે એ પોતાના જીવ માટે ગમે તે કરવા તૈયાર હોય છે અને એ પણ મને ખબર પડી કે મારી દોડની અંદર હું જે દોડું છું એનાથી વધારે સસલું દોડે છે તે હું એને પકડી શકતો નહીં હવે આ સરસ મજાની વાર્તાને આધારે તમારે એ પ્રશ્ન આપેલા છે તે જોવાનું છે કે ફાસ્ટ સસલું વળ ઝડપથી દોડતું હતું તો એટલે એક્સપ્રેસ ડોગથી બચવા માટે
હેન્ડ્રિક શિકારી થી બચવા માટે આપણે ખબર છે પશુ છે શું કામ કરતું હતું કે એક્સપ્રેસ ડોંગી છે તેની પાછળ દોડતો હતો એના માટે એનાથી બચવા માટે ફેસલું ઝડપથી દોડતું હતું આટલું નાનું સરખું સસલું તમે પકડી ન શક્યા એટલે શું કહે છે કે આટલું બધું કોણ એમ કહે છે શિકારી કહે કે આટલું નાનું એવું સસલું હતું સાવ બચ્ચું હતું તમે એને પકડી ન શક્યા ત્યારે તે શું કહે છે કે હું પકડી પણ લે તેને પણ એ એને પોતાનો જીવ બચાવતો હતો એને એવું હતું કે મને હમણાં જ મારી નાખશે એટલા માટે મને એના ઉપર દયા આવી ગઈ એટલા માટે તેને પકડવાનો વધારે પડતો પ્રયત્ન ન કર્યો તો વિદ્યાર્થી મિત્રો આ સરસ મજાનો જે પાઠ હતો ની પાછળ એટલે કે ની પાછળ તો મીનિંગ શું થાય કે અહીંયા પ્રાણીઓ આપેલા છે એની પાછળ દોડી અને તે શું કરે છે તો કે પોતે એને ડોગી છે એટલે કે કૂતરો છે એ સસલાને પકડવા માટેનો પ્રયત્ન કરે છે પરંતુ તે પકડી પણ લઈ શકે એવો છે પરંતુ તે પકડતો નથી કારણ કે તેને ખબર પડી જાય છે કે સસલું છે એ પોતાનો જીવ બચાવવા માટે અથાક પ્રયત્ન કરે છે અને એ પ્રયત્ન કરે છે એટલા માટે એને કરુણતા દયા આવી જાય છે અને તે તેને પકડી શકતો નથી તો આ સરસ મજાનો જે પાઠ છે એની પાછળ સમજ્યા એના આધારે સરસ મજાના અહીં ક્વેશ્ચન ચાર આવેલા છે તે જોશું કે જે ખોટો શબ્દ છે તેના ઉપર આપણે ચેકો મારશું તો જોઈએ કે ખોટા શબ્દ પર ચેકો મારો અહીંયા જે એક વાક્ય આપેલું છે એની અંદર જે ખોટો શબ્દ હશે એના ઉપર આપણે શું કરશું તો ચેકો મારશું પહેલા આપણે વાક્ય વાંચશું કે દાદા રપાગીમાં કે રપાગીમાં કોફી પીવે છે તો આપણે ખબર છે કે આપણા દાદા છે એ શેમાં કોફી પીવે છે તો કે રકાબીમાં પીવે છે કેમાં પીવે છે રકાબીમાં તો રપાગી શબ્દ છે એ શું છે ખોટો છે તો એના પર શું આવશે ચોપડી ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે પેન્સિલથી કે પેન્સિલથી લખેલું ભૂસી શકાય તો આપણે ખબર છે કે પેન્સિલ છે પેન્સિલથી આવશે શું આવશે પેન્સિલથી ઓકે ત્યારબાદ મેઘાએ લાલ રંગના કે રંગના મુકા ફુલાવ્યા કે મેઘા નામની જે છોકરી છે એના જે સરસ મજાના લાલ રંગના જે ફુગા છે એને રંગથી ફુલાવ્યા કે રંગથી તો અહીંયા ર પર નિર્ણય નથી એટલે આ ખોટો આન્સર છે આવશે ઓકે ત્યારબાદ ચોથો ક્વેશ્ચન અજગર કે અગજર ઝાડને વિટળાઈ ગયું આપણે ખબર છે કે અજગર છે એ ઘણા બધા પ્રાણીઓને ખાઈ જાય છે અને પોતે વિટળાય છે ત્યારે જે પોતાનો જે ખોરાક છે એ પાછળ કરી શકે છે તો અહીંયા શું કીધું છે કે અજગર કે અજગર એટલે કે અહીંયા શબ્દની અંદર ભૂલ છે તો શું આવશે અજગર આવશે તો આપણે કોના પર ચેકો કરશું અજગર શબ્દ ઉપર ચેકો મારશું તો વિદ્યાર્થી મિત્રો આ સરસ મજાનો ધોરણ 3 ની અંદર છોટો પાઠ છે ની પાછળ સરસ મજાની પ્રાણીની વાત કરવામાં આવી છે એના અંદર આપણે ઘણી બધી ખબર પણ પડી છે વસ્તુ